માનીતા ને સાચવતું એએમસી, મળતિયાઓ ને ફરી કોન્ટ્રાક્ટ, બેદરકારો પર એએમસી ની રહેમ નજર। અમદાવાદના કાંકરિયામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં 2019માં થયેલી દુર્ઘટના આજે પણ લોકો ભૂલ્યા નથી। એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઇડ્સની લોકો મજા માણી રહ્યા હતા, પણ એ મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી। રાઇડ્સ અચાનક તૂટતા લોકોની ચીચિયારીઓ સંભળાઈ હતી। આ દુર્ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ દુર્ઘટના બાદ પણ એએમસીના સત્તાધીશો માનીતા અને પક્ષના સગા સંબંધીઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં માની રહ્યા છે। આ દુર્ઘટનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરને સજા કરવાને બદલે તેને ફરી એકવાર રાઇટ્સનું સંચાલન સોંપવામાં આવ્યું છે। ઘનશ્યામ પટેલે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાયો છે। રાઇડ્સ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ થયા હતા, જે બાદ રાઇડ્સનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 23માંથી 11 રાઇડ્સ ખામીવાળી હોવાનો અહેવાલ આવ્યો હતો। અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા અને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરી એકવાર કોન્ટ્રાક્ટ અપાયો છે। અમદાવાદની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની જે કકરિયા ખાતેની રાઇડ્સ હતી એને શરૂ કરવાની સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત સરકારે જે ગાઈડલાઇન પ્રમાણેની માહિતી આપી હતી, ગુજરાત સરકારે એને જાહેરાત કરી, ગુજરાત સરકારે પીડબ્લ્યુડીના વિભાગ દ્વારા એને મંજૂરી આપવામાં આવી છે, એ અનુસંધાને કોર્પોરેશને આપી છે। ઘનશ્યામ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના વિરોધ છતાં 2014માં કોન્ટ્રાક્ટ અપાયો હતો। તે સમયે બીજલ પટેલ રિક્રિએશન કમિટીના ચેરમેન હતા। રિક્રિએશન કમિટીની ભલામણથી ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ અપાયો હતો। ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે। રાજકીય વગને કારણે ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે। ફરી એકવાર રાઇટ્સનો કોન્ટ્રાક્ટ મળતા વિપક્ષે નિશાન સાધ્યું છે। વિપક્ષના મતે ભાજપના સત્તાધીશોને લોકોના જીવનની કોઈ કિંમત નથી। फिर से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी और भारतीय जनता पार्टी के नेता फिर से वही कंपनी को जिसका नाम सुपरस्टार अम्यूजमेंट प्राइवेट लिमिटेड है, जिसके वजह से और जिसकी लापरवाही से 2 व्यक्तियों की जान चली गई और जिन्होंने ठीक से काम नहीं किया, आज फिर से उन्हीं को फिर से अम्यूजमेंट पार्क चलाने के काम को लेकर रोड एंड बिल्डिंग कमेटी आई है। कांग्रेस पार्टी इसका सख्त विरोध करती है। आ एएमसी जे अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन नो निर्णय छे ए केटला टके लाजबी छे। હવે શું તક છે કે એ રાઇડ જે એ બનાવશે એ ફરથી તૂટવાના ચાન્સીસ નથી, તો જેમ કે જે દુર્ઘટના બની ચૂકી છે એના પર આ રીતે પાછું એ કોન્ટ્રાક્ટ આપ્યું છે ને પાછી તૂટે તો આની જવાબદાર કોણ? સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પેલો કોન્ટ્રાક્ટર? તો આ જે નિર્ણય છે એ કોર્પોરેશનનું એ તદ્દન બહુ જ ખોટું છે। એમસીએ ફરીથી રાઇડ બનાવવાનું કોન્ટ્રાક્ટ એ જ કંપનીને પાછું આપ્યું છે, તો એએમસી એની ગેરંટી લેશે કે ફરી આવી ઇન્સિડન્ટ નહીં થશે? તો આનું જવાબદાર કોણ થશે આવું ઇન્સિડન્ટ થશે? કેમ કે બીજી કોઈ કંપની છે જ નહીં કે જે આ રાઇડનું કામ કરી શકે, એને જ ફરથી બોલાવવું પડે। કાંકરિયા રાઇડ તો ઠીક, પણ વસ્ત્રાપુરના એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પણ ઘનશ્યામ પટેલની કંપની પાસે જ છે, ત્યારે હવે બેદરકાર કોન્ટ્રાક્ટરના સંચાલન દરમિયાન ફરી કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ રહેશે તે મોટો સવાલ છે। 3 વર્ષ બાદ ફરી એકવાર કાંકરિયા ખાતે જે રાઇડ્સ છે તેની શરૂઆત થવા જઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તે જે ખાલી જગ્યા તમે જે જોઈ રહ્યા છો તેમાં 2019ની અંદર જે રાઇડ્સ હતી અને રાઇડ્સ એટલે કે ડિસ્કવરી રાઇડ્સ હતી અને તે તૂટી ગઈ છે અને તેના કારણે 2 લોકોના મોત થયા છે। પરંતુ ફરીવાર હવે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે એએમસી જે છે તે આ ફરી રાઇડ્સ છે તે ધંધામાં આવે। મહત્ત્વની વાત એ છે કે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેની રાઇડ્સ તૂટી પડી હતી અને
તેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યાં ફરીવાર એ જ કંપનીને હવે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તે ફરી આ પ્રકારની રાઇડ ધંધામાં આવે તે પ્રકારની પણ એક તૈયારી છે તે દર્શાવવામાં આવી છે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા આ તમામ પ્રકારની જે પરમિશન જે છે તે આપવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને તેના કારણે ફરી એકવાર આ પ્રકારની જે રાઇડ છે તે ધમધમશે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે સિરપાવ આપવાના બદલે કંઈક શીખવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ઘટના છે તે સર્જાઈ હતી તેને ફરીવાર એકવાર કોન્ટ્રાક્ટર આપી અને મહાનગરપાલિકા દ્વારા શું વિચારવામાં આવે છે તે અનેક પ્રકારના જે પ્રશ્નો છે તે ઊભા કરે છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ.